विद्यार्थी मित्रों, जय भगवान। केम छो? आनंद में। दिवाळी नो पर्व आपणे खूब ज सावचेतीपूर्वक मनाव्यो छे अने आनंदथी पण मनाव्यो छे। कोरोना ने कारणे जे अत्यारे विस्फोट थयो छे ए बाबते आप सौ जाणो छो अने ए बाबते पण तमे चिंतित हशो। हवे दिवाळी पछी आपणे आजे प्रथम वखत भेगा थया छे। आजे आपणे गणितनी अंदर आठमू चेप्टर चतुष्कोण विषे अभ्यास करशुं। सौ प्रथम चतुष्कोण एटले शुं तो एनी व्याख्या विषेने आपणे चर्चा करीए, पछी दाखला उपर आपणे जाशुं। तो चतुष्कोण एटले चार असमरेख बिंदुओ। मित्रो जुओ, आकृति साथे कहूँ छूं, चार असमरेख बिंदुओ माथी कोई पण त्रण बिंदुओ समरेख न होय अने एने एनाथी बनती बंध आकृति ने चतुष्कोण कहेवामां आवे छे। जेम के आ चार असमरेख बिंदुओ छे, आ चार असमरेख बिंदुओं ने जोड़वामां आवे। पण ध्यान रखजो, कोई पण त्रण बिंदु लियो ने त्रणे त्रण बिंदुओ समरेख न होय एवी रीते। तो चार असमरेख बिंदुओ लीधा, એમાંથી ત્રણ બિંદુઓ એવા પસંદ કર્યા કે જે સમરેખ નથી, એને જોડવાથી જે બંધ આકૃતિ આવે છે એ આકૃતિને ચતુષ્કોણ કહે છે। મિત્રો, ચતુષ્કોણના મુખ્ય બે પ્રકાર છે, એક બહિર્મુખ ચતુષ્કોણ અને એક અંતર્મુખ ચતુષ્કોણ। બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણની હું આકૃતિઓ તમને દોરી બતાવું છું, એટલે તમને પ્રેક્ટિકલમાં ખ્યાલ આવી જશે કે કોને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય, કોને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય। સૌ પ્રથમ આપણે બહિર્મુખ ચતુષ્કોણની વ્યાખ્યા કરીએ, એના વિશેની માહિતી મેળવીએ। તમે આગળના ધોરણમાં પણ, યાને કે સાત અને આઠમા ધોરણમાં પણ આ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરેલો છે। જેમ કે આ બધે જ, આ જે ચતુષ્કોણ હું દોરું છું એ ચતુષ્કોણ છે, બહિર્મુખ ચતુષ્કોણ। જુઓ, આ લંબચોરસ, આ લંબચોરસ છે, આ ચોરસ સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, આવા અનેક પ્રકારો છે। પણ એક વસ્તુ ખાસ કહી દઉં કે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાઓનો સરવાળો 360 થાય। માની લો કે આ એ બિંદુ, આ બી, સી અને ડી। યાદ રાખજો મિત્રો, આ એનું સૂત્ર પણ છે, એમ કેવું હોય તો પણ આપણે કહી શકીએ છીએ। જેમ કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી, ચારે ચાર ખૂણાઓનો સરવાળો 360 થાય છે। આ આપણે બહિર્મુખ ચતુષ્કોણ વિશેનું જોયું। એ જ રીતે હું અંતર્મુખ ચતુષ્કોણની જો વાત કરું તો તમને ખ્યાલ આવશે મિત્રો કે અંતર્મુખ ચતુષ્કોણ છે એ કોને કહેવામાં આવે છે। બહિર્મુખ ચતુષ્કોણમાં જુઓ, ચારે ચાર ખૂણાઓ છે એ બહાર હોય છે, જ્યારે અંતર્મુખ ચતુષ્કોણમાં ચારે ચાર ખૂણાઓ બહાર હોતા નથી, એક ખૂણો બહાર અંદર રહી જાય છે। એ હું તમને આકૃતિ દોરી બતાવું છું। હવે આપણે અંતર્મુખ ચતુષ્કોણ વિશેની વાત કરીએ। જો આ જે ચતુષ્કોણ છે આને આપણે નામ આપશું પી ક્યુ આર
પી ક્યુ આર અને એસ આ ચતુષ્કોણ જ છે. જુઓ, ચાર રેખાખંડોથી બંધ આકૃતિ, ચાર રેખાખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. પણ આ અંતર્મુખ ચતુષ્કોણ છે. ચતુષ્કોણના મુખ્ય બે પ્રકાર, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. તો મિત્રો, આપણે આ ચતુષ્કોણ વિશેનો અભ્યાસ કરવાનો નથી, આપણા અભ્યાસક્રમમાં આ ચતુષ્કોણ વિશે છે નહીં. આપણે ફક્ત બહિર્મુખ ચતુષ્કોણ વિશેની જ માહિતી મેળવશું. તો હવે એના દાખલા વિશે પણ આપણે આગળ વધશું. તો જોઈએ હવે આકૃતિ સાથે પણ હું કહીશ તમને. પહેલો દાખલો હું લઉં છું મિત્રો. તો જુઓ, પહેલો દાખલો, ઉદાહરણ એક. એક ચતુષ્કોણ છે, અહીંયા આકૃતિ સાથે લઉં છું. આ એક ચતુષ્કોણ છે. ચતુષ્કોણનો પ્રકાર કેવો છે એની ચર્ચા નથી, પણ ચતુષ્કોણ છે એટલે આપણે માહિતી લેવાની છે. આ એક ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણનું નામ આપણે ABCD આપીએ. A, B, C અને D. ચતુષ્કોણ ABCD આપેલું છે. એમાં દરેક ખૂણાનું માપ હવે લખું છું કે ખૂણો A બરાબર 3x, ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 9x અને ખૂણો D બરાબર 13x છે. જો 13x, હવે x એટલે કેટલા આપણને ખબર નથી, પણ 3x, 5x, 9x અને 13x આપેલા છે. તો દરેક ખૂણાનું માપ શોધો. આપણે બધા જ ખૂણાનું માપ શોધવાનું છે, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. તો અમે તમને સૌ પ્રથમ જ જે સૂત્ર આપેલું હતું એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરશું કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360. એટલે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 થાય છે. તો મિત્રો, આપણે લઈ જુઓ, ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360. હવે દરેકનું માપ લખીએ આપણે. 3x પ્લસ 5x પ્લસ 9x પ્લસ 13x બરાબર 360. હવે જુઓ, આ 3, 5, 9 અને 13 આ ચારે ચાર પદ સજાતીય છે. સજાતીય પદનો હંમેશા સરવાળો અથવા બાદબાકી થાય એ આપણને ખ્યાલ છે. તો અહીંયા સરવાળો આપેલો છે મિત્રો, તો આપણે સરવાળો કરશું. 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 13 30. તો 30x બરાબર 360 થાય. હવે 30ને આ બાજુ લઈ આવું એટલે કે x બરાબર 360 છેદમાં 30. તો x બરાબર 12. x નું માપ 12 આવ્યું. હવે તો મિત્રો, દરેક ખૂણાનું માપ મળી જાય ને. હે, લઉં છું. જુઓ, અહીંયા ખૂણો A, ખૂણા A નું માપ કેટલું છે? 3x. 3 × x નું માપ કેટલું છે? 12. તો 3 × 12 એટલે કે 36 થયા. ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 9x અને ખૂણો D બરાબર 13x. હવે 5 × x નું માપ 12, 60. 9x, 9 × x ની કિંમત આપણે જે શોધી છે એ લેવાની. 12, 9
108, પછી 13x, 13 ગુણ્યા x ની કિંમત આપણે શોધી છે 12, તો 13 ગુણ્યા 12 કરો મિત્રો, તો 12 ગુણ્યા 12 144, 144માં બીજા 12 નાખીએ 156 થાય. હવે જુઓ, આ મળી ગયો આપણે દરેક ખૂણાઓનું માપ. હવે એવી જ રીતે એક બીજો દાખલો પણ તમને આપું છું આ જ રીતે, એટલે ખ્યાલ આવી જશે. ઉદાહરણ બીજું લઈએ આપણે, જો બીજો દાખલો, ચતુષ્કોણ PQRS માં, ચતુષ્કોણ નહીં આપણે, એમાં ઉદાહરણ 2, ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર 2x, ખૂણો Q બરાબર 3x, ખૂણો R બરાબર 4x, અને ખૂણો S બરાબર 6x છે. તો આ બધા જ ખૂણાઓનું માપ આપણે શોધીએ. ચતુષ્કોણ તમે કોઈ પણ પ્રકારનો અહીંયા દોરી શકો છો. કયો ચતુષ્કોણ એ આપણને સ્પષ્ટતા નથી કરી, પણ ખાલી ચતુષ્કોણ છે એટલું કીધું છે. આપણે નામ આપી દઈએ અહીંયા કે આ P, આ Q, R અને S, દરેક ખૂણાનું આપણને કીધું છે. તો ખૂણાઓનું આપણે માપ અહીંયા લખી નાખીએ. જો P છે એ 2x છે, આ 2x, Q 3x, R 4x અને S 6x છે. આ રીતે માપ આપેલું છે. તો બધા જ ખૂણાઓનું માપ આપણે શોધીએ. પહેલો દાખલો લીધો મિત્રો, બસ એવી જ રીતે બીજો દાખલો છે. તો આપણે લખશું કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360. આ સૂત્ર, આ નિયમ જે પણ કયો એ ખાસ યાદ રાખવાનું. આ સ્વાધ્યાય પૂરતું, આ ચક્ર પૂરતું, એ સૂત્ર મહત્વનું છે. તો ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R પ્લસ ખૂણો S બરાબર 360 થાય. હવે દરેકનું માપ લખી નાખીએ આપણે. જો P નું માપ 2x, Q નું માપ 3x, R નું માપ 4x પ્લસ S નું માપ 6x બરાબર 360. હવે મિત્રો, તમે આનો સરવાળો કરો, જુઓ 2x, 3x, 4x અને 6x નો સરવાળો કરો તો કેટલું થશે જોઈએ આપણે. 10x, 10 ને 3 13, 13 ને 2 15, 15x બરાબર 360. 15ને આ બાજુ લઈ આવશું, 15 ગુણાકાર છે, આ બાજુ લઈ આવશો ભાગાકાર, એટલે કે x ની કિંમત આપણને 360ને તમે 15 ભાગાકાર કરો તો x ની કિંમત મિત્રો 24 મળશે. x ની કિંમત મળી છે. આપણે દરેક ખૂણા શોધવા છે. પછી પરીક્ષામાં પણ એમ કહેવામાં આવે કે કોઈ પણ એક ખૂણાનું કીધું હોય તો પણ, ભલે 2 ખૂણા કીધા હોય કે 3 ખૂણા કીધા હોય, એની સાથે આપણે કોઈ મતલબ નથી. આપણે ચારે ચાર ખૂણા શોધી લઈ પછી ક્યાં પ્રશ્ન જ આવે છે, બરાબર ને? તો ચાલો મિત્રો આપણે ચારે ચાર ખૂણા શોધીએ. જો ખૂણો P બરાબર 2x, પહેલાં દરેકનું માપ લખી નાખીએ. ખૂણો Q બરાબર 3x, ખૂણો R બરાબર 4x અને ખૂણો S છે મિત્રો 5 નથી, મારો S એ પ્રકારે થાય છે, કોઈ વાંધો નહીં. તો S નું માપ છે 6x,
સૌ પ્રથમ આપણે લખી નાખ્યું. હવે આગળ વધશું એમાં. બે ગુણ્યા એક્સની કિંમત, જુઓ મિત્રો આપણે એક્સની કિંમત અહીંયા 24 લીધી છે, તો એક્સની કિંમત 24 અહીં લખીએ. 24 ગુણ્યા 2 48, 3 ગુણ્યા 24 72, 4 ગુણ્યા 24 અને 6 ગુણ્યા 24. આ રીતે જો આપણે કરતા જઈએ તો મિત્રો એમાં કોઈ મુશ્કેલી આવશે નહીં. હવે જુઓ પરીક્ષામાં આપણે દાખલો લખ્યો છે, દાખલો સાચો છે ખોટો છે ખબર નથી, ચિંતા ન કરવી. આ બધા જ ખૂણાનો સરવાળો 360 ટોટલ કરી જોઈએ મિત્રો. આપણે 360 છે કે આપણી ક્યાંય ભૂલ છે જોઈએ. જુઓ 8 ને 2 10, 10 ને 6 16, 16 ને 4 20, 20 ને 0 2, 4 ને 2 6, 6 ને 7 13, 13 ને 9 22, 22 ને 4 26. 2 આવ્યા, 2 અને 1 3 થઈ ગયા મિત્રો 360. તો આપણો દાખલો સાચો છે, શા માટે મૂંઝાવવું જોઈએ? તો આ રીતે જો તમે ભેગો એનો ઉપયોગ કરતા જાઓ, જેને હું કહું છું ચાવી છે આ માસ્ટર કી. કોઈ પણ તાળામાં ચાવી લગાડો એટલે એ તાળું ખુલી જાય. તો આપણે પણ આ તાળામાં ચાવી લગાવી છે, જવાબ મળી ગયો છે, તાળું ખુલી ગયું છે, એટલે આપણા માર્ક્સ ચોક્કસ થઈ ગયા છે. હવે મિત્રો બીજો એક દાખલો હું તમને આપું છું, એ જોઈએ. ત્રીજો દાખલો એ થોડો આના જેવો જ છે પણ ટ્વિસ્ટ છે, મજા આવશે. જો ઉદાહરણ 3 લઉં છું. હવે આકૃતિ દોરું કે ન દોરું એ કોઈ મહત્વ નથી, પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે ભૂમિતિ હોય ને ત્યારે આકૃતિ દોરવી. આકૃતિ દોરશો ને એટલે ઘણા ખરા પ્રશ્નોનો સોલ્વ થઈ જશે. તમે એમાં એમાં જોશો તમને મળી જશે જવાબ. જો એમાં એમાં આપણે જોઈએ, આકૃતિ નથી દોરતો, રકમ લખું છું. ઉદાહરણ 3. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ છીએ કે ચતુષ્કોણ ABCDમાં, આ ચતુષ્કોણની નિશાની છે, ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર x+10 છે, ખૂણો B બરાબર 2x+20 છે, ખૂણો C બરાબર 3x-30 છે અને ખૂણો D બરાબર 2x-40 છે. તો આ ચતુષ્કોણના ચારે ચાર ખૂણાઓનું માપ શોધો. ચારે ચાર ખૂણાઓ જ આપણે લઈએ, પરીક્ષામાં ગમે એ આવે ને પછી ક્યાં આપણે માટે છે, એ સહેલું થઈ જશે, પરીક્ષા સહેલી થઈ જશે, અહીંયા થોડુંક અઘરું થઈ જશે. પણ આ તમને આવડી જાય તો પરીક્ષામાં કોઈ ચિંતા રહીએ નહીં. માટે જઈને હું ચારે ચાર ખૂણાઓ શોધું છું. તો મિત્રો આપણે ચારે ચાર ખૂણા શોધશું, જે આગળ મેં તમને કીધું હતું એ જ સૂત્રનો ઉપયોગ આપણે કરશું કે દરેક ખૂણાઓનો સરવાળો 360 થાય. જુઓ ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360. એનું માપ જુઓ x+10, Bનું માપ 2x+20, Cનું માપ 3x-30 અને Dનું માપ 2x-40 છે બરાબર 360. સજાતીયનો સરવાળો, સજાતીય પદ જુઓ મિત્રો એમાં x-વાળા પદ લઈ પહેલાં તો 2 1 વત્તા 2 3, 3 ને 3 6,
છ ને બે આઠ, આઠ એક્સ થયા. હવે બાકીના જે સંખ્યા વધી છે એ આપણે જોઈએ. જુઓ, દસ ને વીસ ત્રીસ, આ માઇનસ ત્રીસ, આ બે પ્લસ થયા, આ માઇનસ, એટલે આપણે અહીં ઉડાડી દીધા. વધે શું? માઇનસ ચાલીસ બરાબર ત્રણસો સાઠ. તો હવે માઇનસ ચાલીસને આ બાજુ તમે લઈ આવો એટલે જવાબ મળશે તમને એક્સ બરાબર ત્રણસો સાઠ. માઇનસ છે આઠ એક્સ બરાબર ત્રણસો સાઠ પ્લસ ચાલીસ, તો આઠ એક્સ બરાબર ચારસો. એક્સ બરાબર આઠે ભાગાકાર કરો પચાસ. એક્સની કિંમત મિત્રો પચાસ આવી છે. હવે તમે એના ઉપરથી દરેક ખૂણાનું માપ શોધી શકો છો. જો મૌખિક કરવું હોય તો મૌખિક પણ તમને સમજાવું છું કઈ રીતે. એક્સની કિંમત પચાસ મૂકો, પચાસ ગુણ્યા ત્રણ એકસો પચાસ, એકસો પચાસમાંથી ત્રીસ જાય એટલે આ એકસો વીસ આવે છે, બરાબર છે. એવી રીતે અહીંયા પચાસ વત્તા દસ સાઠ, પચાસ ગુણ્યા બે સો, સોમાં વીસ નાખો એકસો વીસ. આ પણ એવી રીતે કરો તમે, આપોઆપ જવાબ મળશે તમને. તો એક્સની કિંમત મળી જાય પછી તમારે માટે બહુ સહેલું છે. ગમે એટલા ખૂણા કીધા હોય ને, એટલે કે ચારે ચાર ખૂણામાંથી એક ખૂણો કીધો હોય, બે ત્રણ કે ચાર, એની સાથે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો, અહીંયા આપણે આ ચતુષ્કોણ વિશેને જો આપણે પૂરું કર્યું છે, નેક્સ્ટ બીજા વિડીયામાં હું તમને આ ચતુષ્કોણની અંદરથી ત્રિકોણ ઉપર પણ લઈ જઈશ અને એનાથી પણ આગળ આપણે વધશું. તો મિત્રો, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.